વેલકમ બેક ટુ ડીઆઈવાય સહેલિયા. હું છું મનીષા અને આજે હું તમારા માટે લઈને આવી છું ઊનમાંથી આપણે કિચન બનાવીશું. ચાવી ભરાવવા માટેનું જે કિચન આવે છે તે બનાવીશું. એનો આપણે તમારે બીજી રીતે પણ યુઝ કરવો હોય તો તમે કરી શકો છો ટેબલ ક્લોથ તરીકે. તો સૌપ્રથમ એના માટે વૂલ લેવાનું આપણે અને એનો આ રીતે એક નાનો ટુકડો કરવાનો છે. આ સાઇઝનો ટુકડો કરવાનો. તમારે મોટું બનાવવું હોય તો મોટો ટુકડો કરવાનો, નાનો બનાવવું હોય તો થોડો નાનો ટુકડો કરો તો પણ ચાલે. એકવાર આપણે આ રીતનો નાનો ટુકડો કરી દેવાનો છે અને તેને કિચન બનાવવાનું છે જે એની કડીમાં ફિટ કરી દેવાનું. આ રીતે કડીમાં આપણે કાટ લગાવી અને ફિટ કરી દેવાનું છે. હવે બીજા નાના નાના 10-12 થી 15 જેટલા ટુકડા કરવાના છે આપણે. તે બધા ટુકડા એક જ સાઇઝના થાય તેના માટે આપણે આ રીતે હાથ પર વીંટી દેવાનું અને લગભગ 12 થી 15 જેટલા આટા મારી દેવાના અને પછી એ બધાના નાના નાના ટુકડા કરી દેવાના એક સરખા. તમે જોઈ શકો છો આ રીતે એક સરખા નાના ટુકડા થઈ ગયા છે. હવે આપણે જે કડીમાં વૂલ ભરાવ્યું હતું એ કડીને સેલો ટેપ લગાવી અને ફિટ કરી દેવાની છે ઉપર અને નીચે બંને જગ્યાએ. જ્યાં આપણે ફિટિંગ કરવાનું હોય નીચેનો બેઝ થોડો સોલિડ હોય એવી રીતે રાખવાનું જેથી કરીને સરસ ફિટ થઈ જાય અને ફિટિંગ સરસ આવે. આપણું કિચન બનાવી એનું ફિનિશિંગ એકદમ સરસ થાય. એકદમ ટાઈટ આ રીતે આપણે થોડું ફિટ કરી દેવાનું છે. બસ હવે આપણે જે નાના નાના ટુકડા કર્યા છે તે એક ટુકડો લેવાનો અને આ રીતે ડબલ કરી દેવાનો છે એને અને આપણે જે ફિટ કર્યું છે એમાંથી નીચેથી આ રીતે એને પસાર કરી દેવાનો છે. ત્યાર પછી બીજો ટુકડો લેવાનો, એને પણ સેમ રીતે આ રીતે ફોલ્ડ કરવાનું વચ્ચેથી અને એને ઓપોઝિટ સાઈડથી ફિટ કરવાનો છે. ઓપોઝિટ સાઈડથી એને આમ નીચેથી પસાર કરવાનું અને પછી અહીંયા આ રીતે કરી દેવાનું જે ગોળ કડી છે એમાંથી નાખી અને પછી આપણે એને એકદમ ફિટ કરી અને ખેંચીને ફિટ કરી દેવાનો છે. એકદમ સરસ ફિનિશિંગ રહે એ રીતે આપણે એની ગાંઠ કરી દેવાની છે. તો આપણે બધા જ જે નાના ટુકડા લીધા છે તેને આ રીતે ફિટિંગ કરી દેવાના છે. ખૂબ જ સરળ રીત છે અને બધી જ ગાંઠ આપણે એક જ ડિરેક્શનમાં કરવાનું છે. આ રીતે પહેલાં આ સાઈડ ગોળ કડી કરીને નાખી દેવાનું ફૂલ અને પછી બીજી જ રીત બીજો જે થ્રેડ લઈએ તેને ઓપોઝિટ સાઈડે આ રીતે ઉપર લઈ લેવાનું અને ગોળ જે કડી આ બાજુ છે એમાંથી નીચેથી પસાર કરી દેવાનું અને ખેંચી લેવાનું છે. બસ ખૂબ જ સરળ છે. બધી જ ગાંઠો આપણે આ રીતે નાના નાના ટુકડા જેટલા પણ કર્યા છે એ બધાને આ રીતે આપણે ફિટિંગ કરી દેવાનું છે. ખૂબ જ સરળ છે. કોઈને તમારે ગિફ્ટ આપવી હોય તો તમે આ રીતે કિચન બનાવીને આપી શકો છો. તમે ટેબલ ક્લોથ તરીકે પણ યુઝ કરી શકો છો થોડું મોટું બનાવીને. તમે કોઈ શોપીસ તરીકે ઘરમાં પણ લટકાવી શકો, લાગશે પણ ખૂબ જ સરસ. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં લખીને મને જરૂરથી જણાવજો. આનું ફિનિશિંગ એકદમ સરસ રહે એ રીતે આપણે બધી જ ગાંઠોને એકદમ ટાઈટ કરવાની અને ફિનિશિંગ સરસ રહે એ રીતે આપણે થોડુંક ધ્યાન રાખી અને કરવાનું છે. તો આપણી બધી જ ગાંઠો આ રીતે ફિટ થઈ ગઈ છે. હવે આપણે નીચેની સેલો ટેપ પહેલાં કાઢી લેવાની અને એક સરસ ગાંઠ મારી દેવાની છે જેથી કરીને આપણી આ બધી ગાંઠોનું ફિનિશિંગ સરસ રહે અને ખુલી ન જાય, આગળ ખસીને આવી ના જાય. એટલા માટે આપણે એકદમ ટાઈટ એક ગાંઠ મારી દેવાની છે. હવે આપણે ઝીણા દાંતાવાળો બને ત્યાં સુધી કાંસકો લેવાનો અને આ રીતે જે વૂલ છે તેના બધા જ તાર આપણે છૂટા પાડી દેવાના છે.
આ રીતે આપણે કાંસકો માર માર કરીશું એટલે આ રીતે બધા જ તાર છૂટા પડી જશે. આપણે આ એક સાઈડનું કર્યું એવું સેમ રીતે આપણે બીજી સાઈડનું પણ કરી દેવાનું. તમે જોઈ શકો છો બધા જ વૂલના તાર છૂટા પડી ગયા છે. હવે આપણે વધારાના જે નાના નાના ટુકડા દેખાય છે આગળ પાછળના થ્રેડના એ બધા કટ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે જે એનો શેપ છે એ શેપ પ્રમાણે આપણે એનું હવે કટિંગ કરી દઈશું. ખૂબ જ સુંદર લાગશે. હવે આપણે એક્સ્ટ્રાનું જે વૂલના કટકા દેખાય છે એ પહેલાં કાપી દઈશું અને ત્યાર પછી એનો પ્રોપર શેપ જેમાં કટિંગ કરવાનું છે એનું કટિંગ કરી દઈશું. છે ને ખૂબ જ ઇઝી છે બનાવવાનું અને લાગે છે પણ ખૂબ જ સરસ. તમે એક મોટું એક નાનું એવું બે કલરમાં બનાવી અને એકબીજા પર મૂકી અને એનું શોપીસ તરીકે પણ લટકાવી શકો છો. ખૂબ જ ડિસન્ટ લાગે છે. જેટલું પણ બને એટલું તમે મારો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો તો તમને નવા નવા આ રીતના DIY જોવા મળશે અને વેસ્ટમાંથી બેસ્ટ તમને હું બતાવતી રહીશ અહીંયા આ વિડીયોમાં મારી ચેનલ પર. તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ રીતે એનું પ્રોપર કટિંગ કરી દેવાનું છે. એકદમ સરસ એનું કટિંગ થઈ ગયું. તો આ કપડું આખી ચેન તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર બન્યું છે. તો ચોક્કસથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.